સુખનો અર્થ બહુ જ સૂક્ષ્મ છે બહુ ઓછા લોકોને સુખ સમજાય છે અને બહુ ઓછા લોકો સુખી રહે છે કારણ કે તેમને ખબર પડી છે સુખ ભેગું કરવામાં નથી સુખ તો વહેંચવામાં છે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સફીન હસનને આ સુખનો અર્થ બરાબર સમજાઈ ગયો છે એટલે જ નવરાત્રિમાં તે સુખ ભેગું નથી કરતા તે સુખને વહેંચી રહ્યા છે જોઈએ આઈપીએસ સફીનસન કેવી રીતના સુખી રહે છે અને સુખને વહેંચે છે તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સુખની સુખ શબ્દ બહુ સૂક્ષ્મ છે ઘણા લોકો એવું માને છે કે મારી પાસે મોટો બંગલો હોય મારી પાસે નોકર ચાકર હોય મારી પાસે ગાડીઓ હોય મારી પાસે ઘોડા અને હાથી હોય એટલે હું સુખી છું જો આ જ વ્યાખ્યા સાચી હોત તો દુનિયાના બધા જ શ્રીમંતો સુખી હોત ખરેખર સુખ તેમાં નથી તેની જ્યારે તેમને ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ જાય છે સુખની વ્યાખ્યા સુખનો અનુભવ બહુ ઓછા લોકોને બહુ વહેલો થઈ જાય છે આખા સૌથી નાના અધિકારીમાં ગુજરાતના સફીન નામ આવે છે હજી સૌથી યુવાન આઈપીએસ અધિકારી છે સફીન હસન ની ઉંમર અને સફીન હસનની સમજ આ બંનેમાં મોટું અંતર છે એવું લાગે છે ઉંમર ભલે નાની હોય પણ સમજ તો બહુ જ આગળ જતી રહી છે એટલે જ સફીર હસનને સમજાવ્યું કે આ પૈસા પાછળની દોડમાં દોડવા કરતાં મારી આસપાસ રહેલા લોકો કઈ રીતના સુખી થાય તે દિશામાં મારે દોડવું પડશે હું કોઈકની આંખમાં હર્ષ જોઈશ તો મારા મનને ટાઢક પડશે હું કોઈકનો સાથી બનીને ઊભો રહીશ તો તેને તાકાત મળશે અને એટલે જ સફીર હસન

આમ તો સફીન હસન અને મિત્તલ ગોંડલિયા વચ્ચે દૂર દૂર સુધી કોઈ લોહીનો સંબંધ નહોતો પણ કેટલાક સંબંધો ઉપરથી બંધાય છે મિત્તલ ગોંડલિયાએ ઈશ્વર પાસે જતા પહેલાં સફીન હસનને રાખડી બાંધી હતી અને કહ્યું હતું કે ભાઈ મારે જીવવું છે મને બચાવી લેજો પણ સફીનસન હસન પોતાની બહેનને ન બચાવી શક્યા અને કદાચ એટલે જ તેમની આંખમાં આંસુ હતા હમણાં નવરાત્ર ચાલી રહી છે સફીન હસન આમ તો મુસલમાન છે પણ સફીનસન અત્યારે નવરાત્રિના વિવિધ કાર્યક્રમોમાં જોવા મળે છે સફીન હસન કોઈ એવા ગ્રાન્ડ ગરબાઓમાં જતા નથી પણ સફીન હસન જ્યાં જાય છે એની ઝલક પણ હું તમને કહીશ ઝલક પણ તમને બતાડીશ અમદાવાદના માં એવા અનેક ગરબાઓ થાય છે જેમાં માત્ર દિવ્યાંગ લોકો માટે પણ ગરબા થાય છે આવી સંસ્થાઓમાં પણ દિવ્યાંગ લોકો સાથે સફેદસન ગરબે રમે છે જોઈ લો તમે આ એક તમે જોયું કે આ દિવ્યાંગો સાથે તેઓ ગરબે રમે છે આ દિવ્યાંગો સાથે તેઓ સેલ્ફી પણ આવે છે તેઓ આ દિવ્યાંગોના જીવનમાં પ્રાણ ફૂંકવાનું કામ કરે છે કારણ કે સફીન હસનને ખબર છે આ જ મારો શ્વાસ છે આની સાથે તે વૃદ્ધાશ્રમમાં પણ જાય છે જુઓ આ દાદી સાથે તે ગરબે પણ ઘૂમે છે આ બધું જ જોયા પછી એવું લાગે છે કે સફીન હસનને ખરેખર સુખનો અર્થ સુખની વ્યાખ્યા અને સુખી થવાનો રસ્તો મળી ગયો છે ઈશ્વરને પ્રાર્થના સફીન હસનના અલ્લાહને પ્રાર્થના કે અમને પણ આવું સુખી થતા શીખવાડજે સુખ એટલે મેળવવું નથી સુખ એટલે હું જ સાચો છું તેવું સાબિત કરવું નથી સફીન હસન જ્યારે એ એસપી ભાવનગર હતા ત્યારે મકાનની શોધમાં હતા એક હિન્દુ વિસ્તારમાં તેઓ મકાન શોધવા માટે ગયા ત્યારે મકાન માલિકે પૂછ્યું તમે મુસલમાન છો તમે માંસાહાર તો નથી કરતા ને સફીન હસનથી અચાનક બોલાઈ ગયું કે હા હું માંસાહાર નથી કરતો બસ આ છેલ્લો દિવસ હતો કે તેમના ભોજનમાં માંસાહાર આવ્યો હોય ત્યાર પછી માત્ર સફીન હસન જ નહીં તેમના ભાઈ તેમના માતા પિતા કોઈએ માંસાહાર કર્યો નહીં કારણ કે કોઈ માંસ ખાવાથી અપવિત્ર થતો નથી માંસ નહીં ખાવાથી કોઈ પવિત્ર થતો નથી પણ મારા ભોજનથી કોઈની લાગણી દુભાતી હોય તો મારે એ અન્નનો ત્યાગ કરવામાં મને વાંધો નથી આટલી સાદી સરળ સમજ તેમનામાં છે ભાવનગર તે હતા ત્યારે બાપા સીતારામની મડોલીએ જ હતા અને એટલે જ હવે તેઓ અમદાવાદમાં છે ત્યારે પણ તેમના ઘરમાં બાપા સીતારામની એક વિશાળ તસવીર છે તેમની આસ્થા બાપા સીતારામમાં છે અને ત્યારથી જ માંસાહારનો ત્યાગ થઈ ગયો છે માણસ નાની નાની ઘટનાઓમાં શીખે છે નાના માણસ નાની નાની ઘટનાઓથી શ્રીમંત થાય છે આ શ્રીમંત શબ્દનો અર્થ ગુજરાતીમાં સમજાવવો હોય તો એવું લાગે કે પૈસાદાર થવું પણ શ્રીમંતનો અર્થ થાય છે સંપન્ન થવું અને સંપન્નતા તો જ્ઞાનની પણ હોય સંપન્નતા બુદ્ધિની પણ હોય સંપન્નતા માણસ થવાની પણ હોય સંપન્નતા ઘણી બધી રીતના હોય તો આપણે આવા જ શ્રીમંત થવું છે તો મા જગદંબાના આશીર્વાદ સફેદ હસન ઉપર કાયમ રહે અને આજે જેવા સફીન હસન છે તેવા કાયમ રહે તેવી પ્રાર્થના છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો કારણ કે આવા માણસોની તંગી છે એમને એક સલામ કરજો અને તેમના માટે મા અંબાને પ્રાર્થના કરજો મને અને મારા સાથી જયંતને રજા આપતા પહેલાં બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई